નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. સમાચારોની શરૂઆત કરીએ તો બારડોલી પોલીસ નવો કારસ્તાન સામે આવ્યો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બહમતી ધરાવતા ગામના એનઆરઆઈ બારડોલી પોલીસના અધિકારીઓ પરિવારને બંધક બનાવી રૂપિયા 7 લાખ વિદેશી દારૂની કિંમતી બોટલ ડીવીઆર લઈ જવાની સમગ્ર ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે. ઘટનાના ઘણા દિવસો વીતી ગયા બાદ પોલીસ અધિકારીના પગતળે રેલાવતા આખરે પોલીસ અધિકારીએ રૂપિયા 7 લાખ પરત કરવાનો વારો આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસના બેડામાં ફફડાટ મચ્યો હતો. બારડોલી પોલીસે ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા સમગ્ર જિલ્લામાં બારડોલી પોલીસ અધિકારીઓની થૂથું થઈ જવા પામે છે. ઘટનામાં એવું બન્યું છે કે બારડોલી નજીક આવેલા ગામમાં એનઆરઆઈ પરિવારને ત્યાં થોડા દિવસ અગાઉ બારડોલી પોલીસ મથકના અધિકારીના કહેવાતા બંડરોની સાથે રેડ કરાઈ હતી. એનઆરઆઈ દંપતીને બંધક બનાવી 7 લાખ જેવી મસમોટી રકમની તોડપાણી કરતા હતા. જે રીતે બાપ છોડે પરંતુ પાપ નહીં છોડે કહાવત સાચી થવા પામી હતી. ભોગવનાર એનઆરઆઈ દંપતી દ્વારા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ રાજ્યના ગૃહ વિભાગને લેખિતમાં જાણ કરાતા પોલીસ અધિકારીએ 7 લાખ પાછા આપવાની ફરજ પડી હતી. ઘટનાને જૂઠી જણાવતા પોલીસ અધિકારીના ચાચુ નામના પંટરનો એનઆરઆઈ દંપતીને 7 લાખ રૂપિયા પરત આપતો વિડીયો વાયરલ થતાં પોલીસના બેડામાં ફફડાટ મચ્યો છે. ત્યારે ગુજરાત પોલીસ પર કાળેટીલી સમાન બનેલી ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારી તટસ્થ તપાસ કરી આ એનઆરઆઈ દંપતીને ન્યાય અપાવે. ઘટનામાં સંડોવાયેલા અધિકારી સહિત સંડોવાયેલા સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સાવરકુંડા પાસેના નેસડી ગામે શેલ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના સરપંચો અને ખેડૂતોની એક મીટિંગ નેસડી ગામે યોજાઈ, જેમાં કરજાળા, નવા ચરખા, નેસડી, જીરા, સિમરણ, નાના સમઢિયાળા, દેતલા, સેલ, ખંભાળિયા, ખમી, ધારગણીના ખેડૂતો અને આગેવાનો હાજર રહીને સરકાર દ્વારા જે શેલ નદીમાંથી રેતી ઉપાડવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે શેલ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના સરપંચો અને ખેડૂતોની મીટિંગ નેસડી ગામે યોજાઈ, જેમાં કરજાળા, નવા ચરખા, નેસડી, જીરા, સિમરણ, નાના સમઢિયાળા, દેતલા, શેલ, ખંભાળિયા, કમી, ધારગણીના ખેડૂતો અને આગેવાનો હાજર રહીને સરકાર દ્વારા જે શેલ નદીમાંથી રેતી ઉપાડવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો વિરોધ કરાયો હતો. રાજકીય લોકો વિરુદ્ધ આકરા પ્રહારો કરેલ પોલીસ પર આ નદીમાંથી રેતીને ચોરી થતી અટકાવી દેવામાં આવે છે. એટલા માટે શું રાજકીય લોકોના હપ્તા બંધ થઈ ગયા છે કે જેથી તમારે મુખ્યમંત્રી પાસે રેતીની લીઝ કે બ્લોક ફાળવવા 5-15 કડિયાઓ કે કોન્ટ્રાક્ટરોના નામે રજૂઆત કરવા જવું પડે. ગામડાઓની કે ખેડૂતોની ક્યારેય ચિંતા નથી કરી, જે ગામડાઓની કે ખેડૂતોની ક્યારેય ચિંતા જ થતી નથી. જો તમારે રેતીની સમસ્યાની મુખ્યમંત્રીની રજૂઆત કરવા જવું જ હતું તો ખુલ્લેઆમ રાત દિવસ અમરેલી જિલ્લાની તમામ નદીઓમાંથી રેતીની બેફામ ચોરી થતી હતી ત્યારે જવું હતું અને આ રેતી ચોરી કરતા અસામાજિક તત્વોને અટકાવવા જતા લોકો પર જીવલેણ હુમલાઓ થતા હતા. ત્યારે શું તમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવા જવાનું યાદ નહોતું આવ્યું કે પછી તમારી પાસે ટાઈમ નહોતો? તેવો પણ એક સવાલ ઉઠ્યો હતો. આ શેલ નદીમાંથી રેતીની લીઝ ન ફાળવી સાવરકુંડલા તાલુકાના જીરા, સિમરણ, કરજાળા, નેસડી, નવા સરખા, જૂના સરખા તેમજ ધારંગણી, ખંભાળિયા, સમઢિયાળા, ડીટલા ગામના તેમજ કાના તળાવ અને ધારગણી સુધી આ નદી આગળ એમ આગળ જતી રહી છે તે તમામ ગામના આગેવાનો, સરપંચો જે સરકાર દ્વારા શેલ નદીમાં પટ, રેતીના પટ અને લીઝને ફાળવણી કરી છે એના વિરોધમાં આ તમામ ગામો ભેગા થયેલા છે અને આની ધારદાર રજૂઆત કરવાના છે. સરકારશ્રીને રજૂઆત કરવા માટે ડૉક્ટર કાનાબાર સાહેબ જતા કે 5-15 કડિયાના હિસાબે કે રોજગારી નથી મળતી, તો મારે એવું પૂછવું છે કાનાબાર સાહેબને કે આ પટ જે શેલ નદી પટમાં લગભગ 15-20 ગામડા આવે છે એમના 25-30 હજાર
પબ્લિક છે એના તમને કો ખેતી માટે કે એના પીવાના પાણી અને ખેતીવાડી માટેના પાણીનો પ્રશ્ન છે ત્યારે તમને કોઈ યાદ ન આવ્યું અને ત્યારે તમે કેમ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાનો ગયા કે આ ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય છે આ નદીના હિસાબે કાંઠા વિસ્તારમાંથી રેતી ભરાય છે ખેડૂતોના ખેતરમાં કુવા છે એ કુવામાં પાણીના તળ ઊંડા જતા રહે છે જેથી ખેતી ભાંગીને ભૂકો થાય છે આ સરકાર તમને કહો ગામડા બસાવવા માગે છે કે ગામડાને વેરવિખેર કરવા માગે છે એ કાંઈ સમજાતું નથી જેના હિસાબે આ તમામ ગામના સરપંચો અને આગેવાનો ભેગા થયેલા છે અને આની ધારદાર સરકારશ્રીને રજૂઆત કરશું અને વિરોધ કરશું કે આ નદીના પટમાં કોઈ પણને રેતીની લીઝ કે પોટ કે બ્લોક ફાળવવામાં આવશે તો અમે એને તમને કહું રેતી ભરવા નહીં દેવી અને તમામ પ્રકારનો વિરોધ કરીને ના છૂટકે તમને કહું ગાંધી સિંજા માર્ગે મહિલાઓ ખેડૂતો ગામના આગેવાનો મજૂરો તમામ ઉપવાસ આંદોલન ઉપર જિગ્નેશ ગણથિયા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી જે પ્રમાણે ગણપતિ બાપાના પર્વની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે 19-25 તારીખ સુધી અંબાજીમાં ભાદરવી મહાકુંભનો પર્વ પણ શરૂ થઈ રહ્યો છે આજથી આખા ભારત દેશમાં ગણપતિની સ્થાપના થઈ રહી હતી ત્યારે ગણેશ વિસર્જન સુધી ગણપતિ બાપા મોરિયાના નાદ સાંભળવા મળશે ત્યારે જગવિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં આવેલા રાધા કૃષ્ણ મંદિરમાં પ્રથમવાર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના વિધિ વિધાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં અંબાજીમાં ગુલઝારીપુરામાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં બપોરે સારા મુહૂર્તમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અગ્રવાલ પરિવાર અને આસપાસના વિસ્તારના તમામ સમુદાયના ભક્તો અહીં ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અંબાજીના આરંભ જે સ્થળથી થાય છે તે ગુલઝારીપુરામાં પ્રથમવાર આ વખતે 101 કિલોના લાડુ પણ ધરાવવામાં આવશે તેમ દેવાભાઈ અગ્રવાલે જણાવ્યું હતું અહીં મહિલા મંડળની બહેનો પણ આવી હતી દાદાને અહીંયા બિરાજમાન કર્યા છે એની સ્થાપના કરી છે અને પ્રભુથી એ જ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આવીને આવી અમને શક્તિ અને ભક્તિ આપો તો ઉત્તરોઉત્તર અને રેગ્યુલર અમે આ આપની સ્થાપના કરતા રહીએ છીએ આ ગણપતિ બેસાડવાનો અમારે અત્યારે અંદાજિત ખર્ચ 15,000 રૂપિયાનો લાગ્યો છે અને જો અમારા બધા સૌ મિત્રોની અને સૌ આ ભક્તોની એવી ઈચ્છા છે કે 5 દિવસ સુધી આ ગણપતિ દાદાને બેસાડવાના છે પછી વિસર્જન કરવામાં આવવાનું છે અને આ લોકોની એવી વિચાર છે કે એવું છે કે 101 કિલો લાડુનું પ્રસાદી કરવાનો વિચાર છે જેવી પ્રભુની ભક્તિ પ્રભુ શક્તિ અમને આપે અને બધા ગામ અમારા એરિયાવાળાના સહયોગથી 101 કિલો લાડુનો પ્રસાદ વિચારી રહ્યા છીએ આ અમારું અત્યારે વિચારના છે અને જેવી પ્રભુની ઈચ્છા છે ગજાનંદ મહારાજ કી જય મારું નામ દેવેન્દ્ર અગ્રવાલ ગુજારીપુરામાં રહું છું આ વર્ષે અમે સૌપ્રથમ પહેલીવાર ગણપતિ દાદાને બેસાડ્યા છે એની સ્થાપના કરી છે અને અહીંયાના સૌ મિત્ર મંડળ અને ભાટવાસ ગુલઝારીપુરા માંસરો એ બધાના સહયોગથી આ ગણપતિ દાદાને બેસાડ્યા છે હવે પ્રભુને એ જ અમે પ્રાર્થના કરી છે કે આવું આવું અમે સતત કાર્ય કરતા રહીએ અને આ છોકરાઓને બહુ સારી સહયોગથી અમે આ એક પગલું ભર્યું છે અમે પ્રભુ એ જ પ્રાર્થના છે અને અમને એ જ પ્રભુને કહીએ કે અમને શક્તિ આપો અને ભક્તિ આપો રીતિ સિદ્ધિ કરો ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી તો કુદરતના આશીર્વાદ રૂપ વરસાદથી સર્વત્ર લીલું ઘાસ ચમ દેખાતું ખાસ ધરતી પર લીલી ચાદર બિછાવે એનો ભાસ છે પ્રમાણી કરવા કરાવે છે ત્યારે આ ઘાસ ભયંકર સ્થિતિ નિર્માણ કરી ચૂક્યું છે ત્યારે રોડ રસ્તાની બંને બાજુ સરકારી કચેરીઓના મેદાન નદી નાળાના પટ સરકારી પટર ગૌચર સહિત જ્યાં જ્યાં નજર નાખો ત્યાં કુદરતી લીલું ઘાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અમરેલી જિલ્લામાં કુદરતના આશીર્વાદ રૂપ વરસાદથી સર્વત્ર લીલું ઉચ્છમ દેખાતું ઘાસ ધરતી પર લીલી ચાદર બિછાવે એનો ભાસ કરાવે છે પણ સર્વત્ર લીલુંછમ દેખાતું આ ઘાસ ભયંકર સ્થિતિ નિર્માણ કરી ચૂક્યું છે ત્યારે રોડ રસ્તાની બંને બાજુ સરકારી કચેરીઓના મેદાન નદી નાળાના પટ સરકારી પડતર ગૌચર સહિત જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ખૂની વિકરાળ પંજો ફેરવી ચૂકેલ ધાર અબોલ જીવોના અધિકાર સમાપ્ત કરીએ પર્યાવરણ પ્રકૃતિ માટે પણ માઠા પરિણામો નોંધી રહ્યું છે ગાજર જેવા બી ધરાવતું ઘાસ ગાજરિયા ઘાસને કોંગ્રેસિયું ઘાસ પણ કહેવાય છે આ ઘાસ ક્યાંથી કેટલા વર્ષોથી કેવી રીતે બી આવ્યો આ સુધી રહસ્ય છે તાજેતરમાં જ અંબેડી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ઘાસમાં પાર્થની નામક જરૂરી રસાયણ તેના સંપર્કમાં આવવાથી ચામડીના
ભયંકર રોગ ઉપરાંત બીજા અનેક રોગો થવાના તમામ દ્રશ્યો પર્યાપ્ત છે. આ ઘાસ દૂર કરવું માત્ર સરકારની એકલા હાથે શક્ય નથી. સામાજિક ધાર્મિક સંસ્થાઓ જેમ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે તેમ સામૂહિક ઝુંબેશ કરાય તો થોડા અંશે ઓછું થાય, નાશ થવું શક્ય નથી તેવી ભયંકર માત્રામાં ખૂની પંજો ફેરવી ચૂકેલ ઘાસ સમયોચિત સાવચેત નહીં થવાય તો ઘણા માઠા પરિણામ ભોગવવા પડે તેવું છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. શક્તિપીઠ અંબાજી મંદિરમાં તાજેતરમાં આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી માં ઇમરજન્સીને પહોંચી વળવા માટે જગવિખ્યાત અંબાજી મંદિરમાં એક માઈ ભક્તોને હૃદયરોગનો હુમલો આવતા તેને કઈ રીતે ઝડપી સારવાર મળે તે માટે આરોગ્ય તંત્ર તરફથી મોક ડ્રીલ યોજાઈ હતી. સવારે 11 કલાકે અંબાજી મંદિરમાં એક માઈ ભક્તને પિત્તળ ગેટ પાસે દર્શન કરવા જતા હૃદયરોગનો હુમલો આવતા તેને ઝડપી સારવાર મળે તે માટે તાત્કાલિક મંદિર સિક્યુરિટી અને આરોગ્ય તંત્ર તરફથી પ્રથમવાર સારવાર મંદિરમાં આપી ત્યારબાદ 108 મારફતે સારવાર માટે અંબાજીની કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ અંબાજી મહામેળામાં કઈ રીતે ઝડપી સારવાર મળે માઈ ભક્તોને તે માટે આ મોક ડ્રીલ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં આવનારા સમયમાં ભાદરવી મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે તંત્રની સૂચનાથી અહીં મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં એક માઈ ભક્તને હૃદયમાં દુખાવો ઉપડતા તેને કઈ રીતે ઝડપી સારવાર મળે તે માટે મોક ડ્રીલ કરવાનો ઉદ્દેશ હતો તેમ જણાવ્યું હતું. મેડિકલ કેમ્પ, મેડિકલ ટીમ અને વહીવટી તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ભાદરવી પૂનમના મેળા અનુસંધાને 108ની 10 એમ્બ્યુલન્સ અને અમારા મેડિકલ ટીમની અલગથી 10 એમ્બ્યુલન્સ અમે ગોઠવવાના હોય અને 25-30 લાખ લોકો જ્યારે યાત્રાળુ આવતા હોય, પગે ચાલતા આવતા હોય, એટલે ભીડ થવાના કારણે બીપી લો થવું, હૃદયરોગની બીમારી, આવા કંઈક બનાવ બની શકે એવી સંભાવનાઓ થતી હોય છે. એના અનુસંધાને આજે અમે એક મોક ડ્રીલ રાખેલી. પ્રાથમિક સારવાર જ આ મોક ડ્રીલમાં જે ઈસમના વેપાન થવાનો બનાવ જે આવે ધ્યાને લીધેલો એમાં પ્રાથમિક સારવાર અમારે અહીંયા જ કેમ્પમાં જ આપવામાં આવેલી અને તરત 108ને જાણ કરી તો 3 મિનિટમાં 108 અહીંયા પહોંચી અને આ એક મોક ડ્રીલ હોય એટલે કોઈ આવો કોઈ બીજો બનાવ બનેલ નથી. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ચકલા ચોકમાં આવેલ સનાપાનની દુકાનમાં મોડી રાત્રે પાછળના ભાગમાં આવેલ દરવાજો નકુચા તોડીને અંદર પ્રવેશી શોકેસ તોડીને થડામાં પડેલ રોકડ રકમ 25,000 જેવી ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. સમગ્ર ચોરીમાં કાશમભાઈ માલિકને સવારે દુકાન ખોલતા ચોરી થયાની ખબર પડી તો રાજ્ય પોલીસ મથકે જાણ કરાઈ હતી. થોડા દિવસો પહેલા જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર ચોરી થઈ હતી, જેમાં 50,000 રૂપિયાની ચોરી થઈ હતી. તેની શાહી સુકાઈ નથી ત્યાં તો ભરચક વિસ્તારમાં આવેલ ચકલા ચોકમાં આવેલ સનાપાનની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બજાર ચોકમાંથી બોલું છું, સનાપાન પોઈન્ટની દુકાન છે મારી, અને મારી દુકાનની અંદર 24,000 રૂપિયાની ચોરી થઈ છે. અને પાછળની ગલીમાંથી આવ્યા છે અને પાછળની દુકાનમાંથી સિદ્ધિભાઈ કાશમભાઈ ચુડાસમાના દુકાનમાંથી 27 કાઢીએ અને મારી પાછળનો દરવાજો તોડીએ અને મારી દુકાનની અંદરથી 24,000-25,000 રૂપિયા રોકડા નગદ ઉપાડી ગયેલા છે. પોલીસ તપાસ કરી, આ પોલીસમાં ફરિયાદ કરાવેલ સવારે ગયો હતો, મેડમ આવેલા અને ચેક કરી ગયેલા છે. અને પછી બીજા ડીએસટીવાળા સાહેબ આવ્યા હતા, એ બી આવીને ચેક કરી ગયા છે. અને હું અત્યારે આ ગયા પછી અમારે અરજી દેવા પોલીસ સ્ટેશને જાઉં છું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે નબળા મનના માનવીને રસ્સો પણ ચડતો નથી, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને ખરા અર્થમાં અને સાચા લલથી સાર્થક કરતો ટીમ્બીના સનાઘડા ગામનો યુવક વનેચંદ ધીરુભાઈ શિયાળ હાલ ટીમ્બી નજીક રહે છે. રાજુલા હિનોડા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત ITICDમાં BPOમાં અભ્યાસ કરી રહ્યો છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે નબળા મનના માનવીને રસ્સો પણ ચડતો નથી, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને ખરા અર્થમાં અને સાચા દિલથી સાર્થક કરતો ટીમ્બીના સનકડા ગામનો યુવક વનેચંદ શિયાળ, વનેચંદ ધીરુભાઈ શિયાળ હાલ ટીમ્બી નજીક રહે છે. રાજુલા હિંડોળા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત ITIમાં BPOમાં અભ્યાસ કરી રહ્યો છે. વનેચંદ પોતાના બંને હાથ માત્ર કોણી સુધી હોવા છતાં તે સારામાં સારું પેઇન્ટિંગ કરે છે, તેમજ ડેશબોર્ડ પર રેગ્યુલર સ્પીડ સાથે કંઈ પણ લખી શકે છે અને તે પણ સુંદર રાઇટિંગ અને સાથે જે હોમવર્ક આપ્યું હોય તે નોટબુકમાં જાતે જ પૂરું કરે છે, તેમજ સાયકલ પણ ચલાવી શકે છે. વનેચંદનું કોમ્પ્યુટર વર્ક. હાલના યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટની દુનિયા પણ આ યુવકની પાછળ નથી રહ્યો. સામાન્ય રીતે ટાઈપિંગ કરવામાં હાથની આંગળીઓ વગર કંઈ જ કરવું અશક્ય છે, પણ વનેચંદ અશક્યને પણ શક્ય કરી રહ્યો છે. કીબોર્ડ પર આંગળીનું મહત્વ ખૂબ જ હોય છે. તમામ આંગળીઓના ટેરવે જ થતું હોય છે અને આંગળીઓ ના હોવા છતાં પણ આ યુવક કોમ્પ્યુટર માસ્ટર છે. વનેચંદનો સંદેશ છે, મત કર યકીન અપને હાથું કી યે લકીરો પર, નસીબ તો ઉન્હે ભી. વનેચંદનો એક સંદેશ, મત કર યકીન અપને હાથો કી યે લકીરો પર, નસીબ તો ઉનકે ભી હોતે હૈ મેરે દોસ્ત જિનકે દોનો હાથ નહીં હોતે. આ સંદેશ પણ આજના જમાનાના લોકોને ઘણું બધું કહી જાય છે. બસિરદલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા. શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારુ બનાવવા નવા SP શરદ સિંગલ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓ સામે અને રૂમિયાગીરી કરતા શખ્સોને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરાઈ હતી, પરંતુ આ કાર્યવાહી શરૂ થતા ગુનાઓ ઘટવાને બદલે વધતા જાય છે તથા આ 10 દિવસમાં હત્યાની 3 ઘટના ઘટી છે. શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારુ બનાવવા નવા SP શરદ સિંગલ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓ સામે અને રોમિયાગીરી કરતા શખ્સોને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરાઈ હતી, પરંતુ આ કાર્યવાહી ગંભીર ગુનેગારો માટે સ્કૂલ પુરવાર થઈ રહી છે, તેમ ગંભીર ગુનાઓનો ગ્રાફ સતત ઉચકાતો જઈ રહ્યો છે. હત્યા સહિતના ગુનાઓ ઘટવાને બદલે વધતા છેલ્લા 10 દિવસમાં હત્યાની 3 ઘટના ઘટી છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં ધડાધડ ફાયરિંગ કરતા બે નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે. કોઈની શેર શરમ વગર કે ડર્યા વગર બે યુવાનો GJ10CG7207 નંબરની ગાડી બહાર પિસ્તોલ હાથમાં લઈ હવામાં ધડાધડ ફાયરિંગ કરી રહ્યા છે. જોકે આ વિડીયો જામનગરનો છે કે અને કોઈ જગ્યાનો તે સ્પષ્ટ થયું નથી અને ફાયરિંગ કરનાર શખ્સો પણ ઓળખાયા નથી. ત્યારે મર્સિડીઝ કારના સામે દેખાતા નંબરના આધારે પોલીસ તપાસ કરે તો આ ઘટના પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધમાદેસુર સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા 2019 કાર્યક્રમ અંતર્ગત 1 સપ્ટેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2018 સુધી રોજ લાયકાત ધરાવતા મતદારોના નામનો સમાવેશ કરવામાં આવશે, જેમાં નામ દાખલ કરવા, કમી કરવા, નામ સુધારણા પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથકોનો પુનઃગઠન કાર્યક્રમ યોજાયો હતો, તેના પગલે હિંમતનગર વિધાનસભામાં 8, ખેડબ્રહ્મામાં 12, પ્રાંતિજમાં 9 નવા મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાલુકા અને શહેરી વિકાસોમાં ગ્રામ વોર્ડ સભાનું આયોજન કરી તારીખ 16 થી 30 સપ્ટેમ્બર 14 ઓક્ટોબર 2018 રવિવારના રોજ યોજાનાર મતદાર સુધારણા યાદી ઝુંબેશમાં લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આજે અમારા ચૂંટણીનો તૈયારી માટે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલા હતા, તેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1/9 થી 1/9/2018 થી 15/10/2018 સુધી ચાલવાનો છે. એ કાર્યક્રમ બાબતે ડિટેલ બ્રીફિંગ અમે કર્યા મીટિંગમાં. એમાં અમારું ખાસ ધ્યાન આપણા જિલ્લામાં લગભગ 7000 નવા મતદાર ઉમેરવાનું છે, એના માટે ખાસ ઝુંબેશ અને સાથે સાથે આ વખતે ચૂંટણી પંચનો એક્સેસિબલ ઇલેક્શન આ થીમથી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે. તો એના માટે દિવ્યાંગ વ્યક્તિઓને પણ મતદાર યાદીમાં નોંધણીનો ખાસ ઝુંબેશ આ વખતે અમે ઉપાડવાનો છે. એ બાબત અમે પત્રકાર સાથે બ્રીફિંગ કરીએ અને આજે એની સાથે સાથે પોલિટિકલ પાર્ટી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. હાલોલ નગરમાં શાળાના વિદ્યાર્થી દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું પ્રદર્શન નગરપાલિકાના હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. કેટલાય વર્ષોથી પીઓપી અને રસાયણયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવેલ શ્રીજીની પ્રતિમાઓ સ્થાપન કર્યા બાદ તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તો તેને ઓગળતા લગભગ 3 થી 4 મહિના લાગે છે અને પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાય છે, જેથી પર્યાવરણને નુકસાન થાય છે અને તેથી હાલોલ નગરમાં તમામ શાળાઓમાં બનાવેલ ગણેશજીની માટીની મૂર્તિની સ્પર્ધા તેમજ તેનું પ્રદર્શન વેચાણ હાલોલ નગરપાલિકાના હોલ ખાતે રાખવામાં આવે છે, જેમાં આયોજક શ્રી જીવસેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. તેમાં હાલોલ નગરની તમામ શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમાં 5 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારની માટીની શ્રીજીની મૂર્તિ બનાવી અને આ સ્પર્ધામાં 3 ગ્રુપ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા હાલોલ બાલાબુલા હનુમાન મંદિર જીવસેવા ટ્રસ્ટ તરફથી આ રખાયું છે, જે સ્પર્ધા કુલ 3 દિવસ રાખવામાં આવી. તે આ સ્પર્ધામાં નગરની અનેક શાળાના ઘણા બધા બાળકો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું, તેમજ જીવસેવા ટ્રસ્ટ આયોજક કે જેમણે જણાવ્યું કે પીઓપી અને કૃત્રિમ રંગોથી જે મૂર્તિ બનાવાય છે તે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે, તેથી તેનાથી વિસર્જન પછી તળાવમાં પૂરણ વધુ થાય છે, મૂર્તિઓને ઓગળતા વધુ સમય લાગે છે, જેથી આ માટીમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડની મૂર્તિ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી. સડક અને સરળતાથી માટી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો ભળી જાય અને સરળતાથી આ માટી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો ભળી જાય, તેમજ પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટી કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ રાખવાથી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે કહેવાય છે અને પર્યાવરણ પ્રદૂષણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તો વધારે સારું રહે તેમ વિચારી રહ્યા છે, જેથી તમામ લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તેવું ઇચ્છી રહ્યા છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને પાણી પણ સ્વચ્છ રહે. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.